રાજ્યમાં કોરોનાનું સંકટ દિવસે દિવસે વધી રહ્યું છે. સંક્રમિત કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે આજે સીએમઓ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. તેમણે કહ્યું કે સીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલની મિટિંગમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શહેરના એવા વિસ્તાર જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે અને જે હોટસ્પોટ છે, ત્યાં હવે વધુ કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવા સરકારે નિર્ણય લીધો છે. અશ્વિની કુમારે કહ્યું કે કોઈ પણ ઝોનમાં પાન મસાલા અને લીકરની દુકાનો ખોલવામાં આવશે નહીં. હજુ પણ 2 અઠવાડિયા સુધી પાનની દુકાનો બંધ રહેશે. આ સાથે તેમણે તહેવારોની ઉજવણી પણ ઘરમાં રહી કરવા વિનંતી કરી છે. આ સિવાય તેમણે કહ્યું કે હવેથી સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બધા લોકોએ ઘરની અંદર જ રહેવાનું રહેશે. કોઈએ પણ આ સમય દરમિયાન ઘરની બહાર અવરજવર કરવાની રહેશે નહીં. તેમણે કહ્યું કે ઓરેન્જ ઝોનમાં થોડી વધુ છૂટછાટ આપવામાં આવી છે, જેમ કે હેર કટિંગ સલૂન, ચાની દુકાન અને બ્યુટી પાર્લરને પણ ચાલુ કરવા મંજૂરી અપાઈ છે. જે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે ત્યાં જ આ દુકાનો ચાલુ રહેશે. આ સાથે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ ચાલુ કરવા છૂટ અપાઈ છે, જે 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર સાથે શરૂ કરાશે. જ્યારે ગ્રીન ઝોનમાં એસટી બસ 50% કેપેસિટી સાથે ચાલુ કરવામાં આવશે, જે વધુમાં વધુ 30 મુસાફરો સાથે ચાલુ થશે. જો 30થી વધુ મુસાફરો હશે તો બસના ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરશે. લોકડાઉનના 3જા તબક્કામાં કોઈ પાસ રિન્યૂ કરવાનો રહેશે નહીં.